ભાવનગર જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની માઠી બેઠી છે હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના અનેક તાલુકા ભારે પવન અને વીજળીના સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોનો ઉભો પાક ઢળી પડ્યો કમોસમી વરસાદના કારણે તલ બાજરી જુવાર અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે રાજ્યભરના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ પરિસ્થિતિ ઉદ્ભવી છે ચોમાસા બાદ સતત વરસી રહેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે પડિયા પર પાટુ સમાન સાબિત થઈ રહ્યો છે હજુ થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરીને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે હજુ તો એ નુકસાનીનું સહાય મળ્યું પણ નથી વળતર મળ્યું પણ નથી અને ફરી એકવાર માવઠાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ઉભા તૈયાર પાકને લણવાનો સમય હતો જેના થકી ખેડૂતો થોડી ઘણી નુકસાની ભરપાઈ કરી શકે પરંતુ જાણે કુદરતને આ મંજૂર જ ના હોય તેમ ખેડૂતોની એ આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે

એટલે બે પાંચ વીઘાનો પાક વાવેતર કરેલો એની અંદર જે અત્યારે પવનને વરસાદ આવવાથી જે ઘાસ સારો હતો એ બધો પણ ભોંહર્ય થઈ ગયો છે એટલે હળવાની પૂરેપૂરી સંભાવના છે જે બાજરો હોય એ પણ અત્યારે પડી ગયો છે હેઠે અને પલ્લી ગયો છે એટલે હવે ડુંડા ઉગવા મળશે એટલે એમાં પણ ખેડૂતોને બહુ મોટું નુકસાન છે પછી જે બાગાયતી પાક આવે એની અંદર લીંબુ છે આ કેળું છે એની અંદર ખરેખર બહુ નુકસાન છે જે લીંબુ હતા બધા ખરી ગયા છે ઝાડવા પણ ઘણા બધા મૂળમાંથી ઉખેડી અને આડા ઝીકી દીધા છે ખેડૂતોને એવી સ્થિતિ છે કપરી સ્થિતિ કે કોની પાસે વેદના રજૂ કરવી નથી ઘરનો કે નથી ઘાટનો ખેડૂત આવી સ્થિતિ નિર્માણ થઈ છે અત્યારે હાલમાં અમે છ થી સાત વીઘાનું બાજરી છે જુવાર છે એ બધાનું વાવેતર કરેલું જેના કારણે આ જે આ બધી કેળું છે બધું ઘણું બધું વાવેતર કરેલું એ બધું પવનના વરસાદના હિસાબે બધું નાશ થઈ ગયું બધું પડી ગયું હવે નહીં નહીં તો ઘણી બધી નુકસાની અમે ભોગવી છે સરકારને એમ એક જ નિવેદન કરીએ છીએ કે જો આ બધું અમારે એટલી બધી સતત નુકસાની આવી રહી છે તો અમને કાંક ખેડૂતને બે પૈસા સહાય કરે તો કાંક ખેડૂત ટકી રહે નકર આવો નવો દિવસો આવશે તો ખેડૂત દિવસે દિવસે નાશ થતો જશે અમે જ્યાં જુવારનું વાવેતર સાહેબ કર્યું છે ચાર પાંચ વીઘાની જુવાર હતી ને ચાર વીઘાની બાજરી હતી આ વરસાદના કારણે બધી પડી ગઈ હાવ નાશ થઈ ગયું ગઈકાલે કેવું વરસાદ હતો અતિ વરસાદના પવન પવન વરસાદના પવન બે ભેગું હતું ફૂલ વરસાદ શું અપેક્ષા સરકાર પાસે હવે સરકાર શ્રી કાંઈ કે સહાય આપે તો લઈએ સાહેબ બાજરી જુવાર પવનનું બધું પાડી દીધું છે અને બહુ નુકસાન થયું છે શું કરવું આમાં બળતરા બહુ થાય છે ત્રણ થી ચાર વીઘામાં બાજરી પાટ દેવાઈ ગયા સાજના પાટ દેવાઈ ગયા પછી નીકળવાની તે બધું પાય માલ થઈ ગયું છે એક પણ છોડ ઊભો રહી ગયો નથી અતિ વરસાદ અતિ પવન બધું ધૂળ ધાણી અમારે તૈયાર તૈયાર પાક લેવાનો થયો ત્યાં બધું ભો ભોભર કરી દીધું કુદરતે આ વર્ષે કેવું અમારી ઉપર ધાર્યું છે ને એ ખબર નથી અને આ વરસાદ છેલ્લા બે મહિના ઉતાહણી પહેલાંથી વરસાદ શરૂ થયો છે ત્યારે ઘઉંની સિઝન હતી ચેણાની સિઝન હતી ઘઉં પાક ઉપર આવ્યા જેવા વાઢવાને લણવાના શરૂ કરતા પહેલાં ઘઉં ઘઉં કરી દીધા